નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન જે સામયિક મૂલ્યાંકન કસોટી ડિસેમ્બર 10 તારીખે લેવાનારી છે એના મોડેલ પેપરનો સંપૂર્ણ સોલ્યુશન્સ જોઈશું. પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલું, ભારતમાં કઈ સાલ પછી અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો? જવાબ આવશે વિકલ્પ સી 1757. બીજું, શ્રીરામપુરમાં કન્યા શાળાની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે વિકલ્પ બી વિલિયમ કેરીએ. ત્રીજું, બ્રિટિશ ભારતમાં કેટલા ટકા કન્યાઓ શાળાઓમાં જતી હતી? જવાબ આવશે વિકલ્પ એ 4.89%. બ, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. મુગલ યુગના અસ્ત પછી ખાલી જગ્યા અને ખાલી જગ્યા એટલે કે પાઠશાળાઓ અને મદ્રાસાઓમાં શિક્ષણ અપાયું હતું. બીજું, મહાત્મા ગાંધી પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના હિમાયતી હતા. અ, બે અ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પરિચિતલાલ મજમુદારે ગોધરામાં અનુસૂચિત જાતિના બાળકો માટે શાળા સ્થાપી હતી. આ વિધાન ખોટું છે. બીજું, 19મી સદીને ભારતમાં સામાજિક સુધારાની સદી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિધાન પણ ખોટું છે. બે બ, બંધ બેસતા જોડકા જોડો. પહેલું, લોર્ડ વેલેસલી, તો એની સામે આવશે ફોર્ટ વિલિયમ કોલેજ સ્થાપી. બીજું, જ્યોતિરાવ ફૂલે, એની સામે આવશે મહારાષ્ટ્રના અગ્રણી સમાજ સુધારક. ઈસવીસન 1916, તો બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના અને ખેતવાડી કેન્દ્ર તો દિલ્હી. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોનો 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલું, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ક્યાં વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો? જવાબ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. બીજું, દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? દુર્ગારામ મહેતાએ 1844માં સુરતમાં માનવ ધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી હતી. ત્રીજું, પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો કઈ કઈ હતી? જવાબ, નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા, વલ્લભી વગેરે પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો હતી. ચોથું, ભારતમાં અંગ્રેજી કાળનો પ્રારંભ ક્યારે થયો? શાંતિ. જવાબ, ઈસ્ટ ઇન્ડિયા કંપની ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગના સમયમાં. ઈસવીસન 1833ના સનદી ધારા અંતર્ગત પાશ્ચાત્ય શિક્ષણ આપવા તૈયાર થઈ. આથી ઈસવીસન 1835માં ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલું, અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં સ્ત્રી શિક્ષણની સ્થિતિ કેવી હતી? જવાબ, પ્રાચીન ભારતમાં સ્ત્રીઓ અને પુરુષોને શિક્ષણની સમાન તકો હતી. મધ્યયુગમાં સલામતીનું કારણ દર્શાવી સ્ત્રીઓને શિક્ષણ આપવાનું બંધ કરવામાં આવ્યું. ભારતમાં સ્ત્રી શિક્ષણની શરૂઆત માર્શમેન અને તેમના પત્નીએ કોલકાતા પાસે આવેલ શ્રીરામપુરમાં સ્થાપેલી કન્યા શાળાથી ઈસવીસન 1813-51 સુધીના વર્ષો દરમિયાન ખ્રિસ્તી પાદરીઓને અને કેટલાક શ્રીમંત કુટુંબોએ બંગાળ, મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં કન્યા શિક્ષણ માટે સંસ્થાઓ સ્થાપી હતી. 19મી સદીમાં મહાન સમાજ સુધારકો રાજા રામમોહન રાય અને દયાનંદ સરસ્વતીએ સ્ત્રી શિક્ષણની ભારપૂર્વક હિમાયત કરી હતી, પરંતુ એ સમયમાં અંગ્રેજ સરકારે સ્ત્રી શિક્ષણનો મોટાભાગે ઉપેક્ષા કરી હતી. ઈસવીસન 1849-1850 દરમિયાન બંગાળના અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રી બેથુન અને પ્રખંડ બ્રહ્મ સમાજે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે 1849માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી. આ શાળાની સ્થાપનાએ ભારતમાં સ્ત્રી શિક્ષણનો પાયો મજબૂત બનાવ્યો અને 1873 સુધીમાં બ્રિટિશ ભારતમાં 1640 જેટલી કન્યા શાળાઓ હતી. એ સમયે બ્રિટિશ ભારતમાં માત્ર 4.89% જ કન્યાઓ શાળામાં જતી હતી. તો 19મી સદીમાં ભારતમાં સ્ત્રી શિક્ષણની પ્રગતિ ખૂબ ધીમી પડી હતી. બીજું, મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો દર્શાવો. ગાંધીજીના મતે પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીઓનું યોગ્ય જીવન ઘડતર કરતા કરવામાં તેને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. અને સૌથી છેલ્લું, તેઓ વિદ્યાર્થીઓને હસ્તકૌશલ્ય, સુથારીકામ, લોહારીકામ, વણાટકામ અને કાતણ ઉદ્યોગનું શિક્ષણ આપવાના આગ્રહી હતા. થેન્ક યુ મિત્રો.